નોર્મલ છે, જેને રિપોર્ટ એટલા બધા ખરાબ નથી, એ લોકો પણ દાખલ થવા માટે ઘસારો કરે છે. અને એટલે આ ભયના લીધે લોકો ઘસારો વધારે કરે છે. પણ હકીકતમાં જે જેને ઓક્સિજન લેવલ ઓછું હોય એને જ દાખલ થવું જોઈએ. એના બદલે બધા જે લોકો છે એ એડવાન્સમાં ડરના કારણે કે મારે મારો ઓક્સિજન ઓછો થઈ જશે, એ ડર છે ને એના કારણે લોકો વધારે દાખલ થવા માટે જઈ રહ્યા છે. અમારી પાસે માનસિક રોગના દર્દીઓ જે કોરોના ઘરના લોકોને થઈ ગયો છે, અથવા તો જે પહેલાંથી જ ડર લાગે છે કે મને અને મારા સગાવાળાને કોરોના મારા લીધે થઈ જશે, એવા વ્યક્તિઓ પણ ખૂબ આવે છે. એ હકીકતમાં એ ઘણી વખત સલાહથી મટી જાય એવી તકલીફ હોય છે. અને ઘણી વખત એ બીમારી સ્વરૂપે જ્યારે આવે ને ત્યારે એમને દવા આપવી પડે. પહેલી વાત તો આ ડર ઓછું કરવા માટે વોટ્સએપમાં આવતા મેસેજો ઓછા વાંચવા, અને આપણે જેટલી માહિતી જોઈએ છે એટલી માહિતી હવે આપણી પાસે આવી ગઈ છે. હવે એનાથી વધારે માહિતી મેળવવા જવાની જરૂર નથી. જેટલી માહિતી મળશે એટલો વ્યક્તિ મૂંઝાશે. એટલે બીજું, અફવાઓમાં વિશ્વાસ ના કરવો. ત્રીજું, જે મુખ્ય વાત છે કે પોતાનો ખ્યાલ રાખવું, માસ્ક પહેરવું ને બહાર નીકળતી વખતે પણ માસ્ક ઉતારવું નહીં, તો એ વ્યક્તિ લોકો ભૂલી જાય છે. ને પણ બાકી ડર યથાવત રહે છે. એટલે ડર તમ જો આપણે ડર લાગતું હોય તો આપણે એનું સાવચેતી પણ લેવી જોઈએ, માસ્ક પહેરવું જોઈએ. પણ લોકો માસ્ક નથી પહેરતા. એટલે પહેલી વાર તો અફવાઓમાં માનવું નહીં. જો ડરવાળી પ્રકૃતિ અને ડરવાળો કેસ હોય તો એ વ્યક્તિને આવા કોરોના ન્યૂઝથી દૂર રહેવું જોઈએ. એકચ્યુઅલી જે વ્યક્તિનો અકસ્માત થયું, કા કોરોનાથી મૃત્યુ થયું, કા પછી કોરોનાના મૃત્યુ થયા એના સગાવાળાનું મૃત્યુ થાય આપઘાતથી, તો એમાં એક વસ્તુ જ યાદ રાખવા જેવી છે કે આપણે સ્વીકારતા નથી વર્તમાનને. આપણે ભૂતકાળમાં જતા રહીએ છીએ અને ભવિષ્યનું ચિંતા કરીએ છીએ, તો વર્તમાનમાં નથી રહેવાથી આ બધા ડખાઓ, આપઘાત અને પછી બીમારીઓ થતી હોય છે. એટલે મોટાની વાત એ છે કે આપણે જે છે આ સમય છે આ પણ નીકળી જશે, અને આપણે આ સમયને સ્વીકારવાની બહુ ખૂબ જરૂરત છે. એ આપણે ભૂલી જઈએ છીએ. અને દર વખતે ઇન્સાન કા ભૂતકાળમાં જતો રહે છે, આ ભવિષ્યની ચિંતા કરે છે, એનાથી જ આ બધા પ્રશ્નો ઉપસ્થિત થાય છે. મહિનાની દવા છે, મહિના પછી તમને આવવાનું ટાળજો. અને એ જ દવા જો આપવા જેવી હશે તો હું તમને વોટ્સએપથી ગાઈડ કરીશ અને ફોન ઉપર ગાઈડ કરીશ. અને આ જ રીતે હું એ લોકોને બને એટલું હોસ્પિટલમાં આવવામાં ટાળે અને ફોન ઉપર જ દવા લે એવું હું કોશિશ વધારે કરું છું. જો કે હવે ભારત સરકારે ફોન ઉપર કન્સલ્ટેશનનો ઉપર ફી નક્કી કરી છે, કદાચ તમને ખબર હોય તો, કે વોટ્સએપ કન્સલ્ટેશન ઓ થઈ ગયું છે, લીગલ એટલે કે માન્ય થઈ ગયું છે. અને બધી વેબસાઇટ ઉપર જાહેરાતો પણ આવે છે કે તમે ફોન ઉપર કન્સલ્ટ કરશો તો અમે તમને ચાર્જ લઈને કન્સલ્ટ કરશું, કન્સલ્ટ આપી દઈશું કોઈ પણ ડૉક્ટરની. પણ એવું અહીંયા અમે નથી રાખ્યું, અને ભારતમાં હજી આ પ્રથા નથી. એટલે કોરોનાના સમયમાં ફોન પર સારવાર પણ આપતા હોઈએ છીએ.